સુરત શહેરમાં કોઝવે ખાતે તાપી શુદ્ધિકરણ કાર્યક્રમમાં ગુજરાતના ગૃહમંત્રી રજનીકાંત પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને રાજ્ય સરકાર તથા સરકારની ઉપલબ્ધિઓને વખાણી હતી. કેન્દ્રમાં ભાજપ સરકારને 2 વર્ષ પૂર્ણ થતાં વિકાસ ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તથા તાપી શુદ્ધિકરણનો 3 દિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં કઠોરથી કોઝવે સુધી તાપી શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના સાંસદો, કોર્પોરેટરો, પદાધિકારીઓ, ધારાસભ્યો વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે 15 વર્ષ પહેલાં ભાજપ માછીમાર સેલ દ્વારા શરૂ કરાયેલ તાપી શુદ્ધિકરણ ભાજપને કેન્દ્રમાં સત્તા સંભાળ્યાના 2 વર્ષ બાદ યાદ આવ્યું છે તથા 2 વર્ષની સિદ્ધિઓ પ્રજા સુધી પહોંચાડવા માટે 1000 કરોડનો ધુમાડો કરાશે, જે ખેદજનક છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશની સરકારે જ્યારે સુશાસનના 2 વર્ષ પૂર્ણ કર્યા છે અને રાજ્યમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી આદરણીય આનંદીબેન પટેલના નેતૃત્વમાં પણ આ રાજ્યની સરકારે 2 વર્ષ પૂર્ણ કર્યા છે, ત્યારે બંને સરકારો દ્વારા પ્રજા ઉપયોગી થયેલા કામો એ સમાજ સુધી લઈ જવાનો વિચાર ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યો અને વિકાસ ગૌરવ યાત્રાના માધ્યમથી આ બધા જ બાબતો સમાજ સુધી પહોંચે એ પ્રકારની એક યોજના બની સમગ્રતયા આખા રાજ્યમાં સંસદ સભ્યને એનું પ્રતિનિધિત્વ સોંપ્યું અને સંસદ સભ્યની આગેવાનીમાં ખૂબ મોટી સંખ્યામાં આપણે ગામે ગામ ગયા, પ્રજાજનોએ આખા કાર્યક્રમને વધાવ્યો અને આવી સુંદર જ્યારે ઉજવણી ચાલી રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા અનેકવિધ નવા કાર્યક્રમોની જાહેરાત થઈ છે, જે સીધે સીધા સામાન્ય માણસને પ્રજાને ઉપયોગી હોય એવા પ્રકારના કાર્યક્રમો એમણે જાહેર કર્યા છે અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ ક્યાંક ને ક્યાંક કોઈ નાના મોટા કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી છે. એમાં આજે સુરત ખાતે સરસ મજાનો એક કાર્યક્રમ, તાપી મૈયાના શુદ્ધિકરણનો કાર્યક્રમ એ આજે અહીંયા શરૂ કરવામાં આવ્યો છે. લોકમાતા તાપી નદીમાં જે કંઈ નાનો મોટી ગંદકી કચરો હોય એને સાફસૂફ કરીને એક સુંદર દ્રશ્ય નિર્માણ થાય અને લોકો એને વધારે સારી રીતે ઉપયોગમાં લઈ શકે એ પ્રકારની વ્યવસ્થાનું અભિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા એના અમારા આગેવાનો દ્વારા શરૂ કરવામાં આવ્યું અને આગામી 3 દિવસ સુધી એ કાર્યક્રમ ચાલવાનો છે. આજે અનેક સ્વયંસેવકો, ઉંમરમાં વડીલ હોય એવા કાર્યકર્તાઓ, આગેવાનો એ પણ આ સ્વચ્છતા અભિયાનમાં જ્યારે જોડાયા છે ત્યારે હું એ તમામને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું અને આ સિલસિલો આગામી સમયમાં પણ ચાલુ રહે અને માનનીય નરેન્દ્રભાઈએ સમગ્ર દેશની સ્વચ્છતા માટેનું જે આહ્વાન આપણને સૌને કર્યું છે એ આપણે ચાલુ રાખીએ, એ જ આ કાર્યક્રમનો ઉદ્દેશ હોય. સૌનો આભાર અને આ કાર્યક્રમને આપણે આગળ વધારીએ. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.